રાજ્યપાલ શ્રીની ઉપસ્થિતિમાં ગુજરાત આયુર્વેદનો 28મો પદવીદાન સમારોહ યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 28મો પદવીદાન સમારોહ યોજાઈ ગયો. ચાર મહાનુભાવોને ડૉક્ટર ઓફ લિટરેચર અને 741 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જામનગર ખાતે યોજાયેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 28મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયો. અતિથિ તરીકે કેન્દ્રીય રાજ્ય આયુષ મંત્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા, વિશેષ અતિથિ તરીકે સાંસદ ભારતીબેન શિયાળ ઉપસ્થિત રહ્યા હતા. આ યુનિવર્સિટીમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આજે જે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી તેમાં ડી લીટની પદવી આપવામાં આવી તે ચાર મહાનુભાવોને રાજ્યપાલે અભિનંદન પાઠવ્યા હતા. ધન્વંતરી મંદિર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ સમારોહમાં વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર, પદ્મશ્રી મેળવનાર વૈદ્યશ્રી ગુરુદીપસિંઘ, ડૉક્ટર પરબાઈ મીનુ હિરાજી, ઇન્દુમતી કાટેકરે અને ડૉક્ટર મનોરંજન સાહુને ડૉક્ટર ઓફ ધ લિટરેચર પદવી રાજ્યપાલશ્રીને હસ્તે એનાયત કરવામાં આવી હતી. તેમજ ડિપ્લોમા, પીજી ડિપ્લોમા, બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી, એમડી, એમએસ અને પીએચડી મળીને કુલ 741 વિદ્યાર્થીઓને ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ મેડલ અને રજત મેડલ એનાયત કરાયા હતા. આ સમારોહમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ રાજ્યની ચાર યુનિવર્સિટીઓએ એમઓયુ કર્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ શ્રી મુકુલ પટેલ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સમારોહમાં સાંસદ શ્રી શિયાળ ભારતીબેન શિયાળ, આયુષ વિભાગના સંયુક્ત સચિવ શ્રી પ્રકાશભાઈ પટણી, ઇટરાના ડાયરેક્ટર અને અનુપ ઠાકોર, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધર્મસિંહભાઈ ચનિયારા તેમજ ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, કલેક્ટર બી એસ શાહ, પોલીસ અધિક્ષક પ્રેમ સુખ ડેલુ, અગ્રણી શ્રી ડૉક્ટર બિમલ કથરા, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રભારી રજિસ્ટ્રાર એચપી ઝાલાસ, વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર સરશ્રીઓ તેમજ આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવે. ઓમ શાંતિ. ગુજરાત આયુર્વેદિક વિશ્વવિદ્યાલય જામનગર કે 28મે દીક્ષાંત સમારોહ મે ઉપસ્થિત માનનીય શ્રી મહેન્દ્રભાઈ મુંજપરાજી, કેન્દ્રીય રાજ્યમંત્રી આયુષ મંત્રાલય ભારત સરકાર, આદરણીય વૈદ્ય ભારતીબેન શિયાળજી, સાંસદ લોકસભા, આદરણીય શ્રી બી એ શાહજી, કલેક્ટર જામનગર, માનનીય વૈદ્ય શ્રી મુકુલભાઈ પટેલજી, કુલપતિ ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલય, માનનીય શ્રી ડોક્ટર અનુપભાઈ ઠાકરજી, ડાયરેક્ટર આયુર્વેદ શિક્ષણ ઓર અનુસંધાન સંસ્થાન જામનગર, માનનીય શ્રી પ્રકાશ પટણીજી, સંયુક્ત સચિવ આયુષ વિભાગ, વિભિન્ન સંસ્થાનો સે આયે હુએ વિશ્વવિદ્યાલયો કે 28મો પદવીદાન સમારોહ આજે યોજાય. આજના સમારોહમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહે એનું પ્રેરક ઉદ્બોધન આપે. આ સાથે ભારત સરકારના આયુષ રાજ્યમંત્રી શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા. તેમણે પણ તેમના પ્રવચનથી બધાને પ્રોત્સાહન કર્યું. આ ઉપરાંત ભાવનગર વિસ્તારના સંસદ સભ્ય શ્રી વૈદ્ય ભારતીબેન શિયા, તેઓ વિશિષ્ટ ઉપાધ્યાય, તેઓ આ સંસ્થાના એક વિદ્યાર્થી પણ છે. સાથે સાથે ગુજરાત સરકારના પટણી સાહેબ જોઈન્ટ સેક્રેટરી છે, એ પણ ઉપસ્થિત રહ્યા. સાથે જામનગર જિલ્લાના માન્ય કલેક્ટર શ્રી શાહ સાહેબ અને આઈટીઆરએના ડાયરેક્ટર શ્રી આકર સાહેબ ઉપસ્થિત રહે.
ગુજરાત એગ્રિકલ્ચરના માનનીય કુલપતિશ્રી રૈતુલ કુલ પટેલ સાહેબ, આ સમગ્ર જે આપણો પદવીદાન સમારંભ છે એનું માર્ગદર્શન કરી સમર્પણ. આ પદવીદાન સમારંભની અંદર જુદી જુદી 5 યુનિવર્સિટીઓ સાથે MOU કરવામાં આવ્યા છે અને જે એકબીજાની જે સગવડો છે એનો ઉપયોગ મહત્તમ વિદ્યાર્થીઓ તરફ પડે એ માટે આ એક MOUનો રચના થઈ છે. સાથે સાથે દિલીપની પતિઓ પણ 4 મહાનુભાવોને આપેલી છે, એમાંથી પદ્મશ્રી ગુરદીપસિંહજી સાહેબ કે જેઓ અહીંના જ એક પ્રાધ્યાપક તરીકે બહુ લાંબી કારકિર્દી તેમણે કરી છે, તેઓને પદ્મશ્રી તરીકેનો પણ એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત સાહુ સાહેબ, મનોહર સાહુ સાહેબ છે, એ પણ એક મોટી જે મેરિટની હસ્તી છે, એમને પણ મેરિટની પદવી આપવામાં આવી છે. બીજું મિનુ હીરાજી કુરબિયા સાહેબ કે જેનો જેમને પણ આયુર્વેદ સાથેનો લગાવ અને ધ્યાનમાં રાખીને અને દિલીપની પદવી આપવામાં આવી છે. બીજું એક ઇન્દુમતીબેન કાટગરેજી કે જેઓ એક યુનિવર્સિટીના અત્યારે કુલપતિ તરીકે પણ કાર્યરત ચાલુ છે અને જુદી જુદી સામાજિક પ્રવૃત્તિઓથી તેઓ જોડાયેલા. આ 4 મહાનુભાવોને દિલીપની ઉપાધિથી उपाधि के प्रति पूर्ण निष्ठा रखते हुए इसके सम्मान एवं गौरव की रक्षा करूंगा. मैं अपनी शिक्षा एवं ज्ञान का उपयोग રાષ્ટ્રીય સ્યુટ ચલાવે સત વાઇડ વાઇડ.